नमो वितरागाय, नमो वितरागाय, नमो नमो अरिहंताणम्, अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो सिद्धाणम्, नमो आयरियाणम, ओम नमो वज्जायाणम, नमो वज्जायाणम्, नमो लोये सव्वसाहुनम्। नमो लोये सव्वसाहुनम्, ऐसो पंच नमुक्कारो एषो पञ्चन्मुक्कारो सौपावप्पनाशनम्, सौपावप्पनाशनम्, मंगलानं च सौवेसिम्, मङ्गलानं च सर्वेशिं, पद्मं हवै मंगलम्। पद्मं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु, श्री सिमंदर स्वामी प्रभु, आपनी परसदानु वातावरण आपनी पर्षदानु वातावरण अमने अही अनुभवाय, अमने अहिं एवी अनुभवाय, कृपा करजो। एवी कृपा करजो। हे दादा भगवान वितराग परमात्मा, हे दादा भगवान वितराग भगवान परमा, हमने सौने हमने सौने बुद्ध उपयोग पूर्वक शुद्ध उपयोग पूर्वक अपना पूर्वक अंतराशय मुजब अपना आशय मुजब सत्संग स्वाध्याय करावो। सत्संग स्वाध्याय कराओ। हूँ शुद्ध आत्मा छू, शुद्ध आत्मा छो, भी शुद्ध आत्मा छू, भी शुद्ध आत्मा छो, परम ज्योति स्वरूप सिद्ध भगवान छू, परम ज्योति स्वरूप सिद्ध भगवान छो, विज्ञान स्वरूप छू, विज्ञान स्वरूप छो, केवल ज्ञान स्वरूप छू। केवल ज्ञान स्वरूप छो। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। भरत भाई हमणां बिजी छे એટલે પદનો પ્રોગ્રામ નથી। કોઈને પ્રશ્ન હોય તો જણાવજો, અતિમભાઈ કોઈ પ્રશ્ન હોય તો કહેજો। ઓકે સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ, શૈલેષ આનંદજી, જય સચ્ચિદાનંદ, દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। દીપક આનંદજી, પ્રીતિબેન ને એક ક્વેશ્ચન છે। આપણે સિમંદર સ્વામી ની જે 40 વાર નમસ્કાર કરીએ છીએ, તો એમાં આપણે સિમંદર સ્વામી ના જે આત્માના ગુણો છે, આપણે આપણા જેવી દ્રષ્ટિ હોજો, આપણા જેવું જ્ઞાન દર્શન ચારિત્ર હોજો, આપણા જેવી વિતરાગતા હોજો, આપણા જે મન વચન કાયની સ્થિરતા હોજો, હવે આ વસ્તુ આપણે 5-5 વખત એ 40 નમસ્કારમાં આપણે વણી લઈએ, આમ ગોઠવણી કરીને। ને પહેલા તો આપણે હું ભાવ કર નો કર મન વચન કાય નમસ્કાર કરી લઈએ, અને પછી આપણે પહેલા આ કરીને પછી આ બધા આપણા આત્માના ગુણ આપણે સિમંદર સ્વામીને ભાવપૂર્વક આ રીતે કરે ચાલે ને? ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, હા, એટલે શું આપ એમ કહો છો કે 40 વાર નમસ્કાર કર્યા પછી આ બોલો કે આપના જેવા ચારિત્ર પ્રગટ હોજો, આપના જેવા ગુણો પ્રગટ હોજો, એવું કહો છો આપ? નહીં, હું શું કહું છું, આપણે શરૂઆત કરીએ ને તો પહેલી આ પહેલા નમસ્કારમાં હું ભાવ કર નો કર ધ્રવે કર મન વચન કા નામની સર્વ આ પ્રગટ સૂચરણ સમર્પણ કરી દઈએ, ને પછી જે નમસ્કાર ચાલુ કરીએ ને આપણે સિમંદર સ્વામીને 40 વાર, એમાં 5-5 વખત આપણે આ રીતે ગોઠવણી કરે ચાલે કે નહીં? જો મને એવું સમજાય પ્રીતિબેન, હા, એ જ્ઞાની પુરુષે એમના જ્ઞાનમાં જોઈને આપણને જે આપ્યું છે
એ પ્રમાણે કરવું. એટલે એમણે એ કહ્યું કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીઓ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, તો આપણે એ પ્રમાણે કરવું. પછી જ્યારે નવરાશના સમયે કે બીજી રીતે કે બોલ્યા પછી તમને સમય હોય અથવા આખી નમસ્કાર વિધિ કરી લો, મારું તેવું સમજ છે, પછી જ્યારે ફ્રી ટાઈમ હોય તો તમે સિમંદર સ્વામીની સામે બેસીને ભક્તિ કરો અને તે વખતે કહો કે હે પ્રભુ, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર એવું જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર હોજો. પણ એકવાર દાદા ભગવાનને ફોડ પાડેલો કે તમે દાદા ભગવાનને જોયા છે, દાદા ભગવાનને પ્રત્યક્ષ મળ્યા છો, આપણે દાદા ભગવાનને ઉદ્દેશીને જે કહીએ છીએ કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ હોજો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ હોજો, એ આપણને પરિણામદાયી થાય છે. અને અંતમાં તો દાદા ભગવાનનું તત્વ એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપ અથવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ અને સિમંદર સ્વામીનું જ્ઞાન સ્વરૂપ કોઈ બીજો ભેદ નથી, સિવાય કે કહ્યું કે અમારી એક ડિગ્રી બાકી રહી 14 પુનઃ, પણ એ આપણે જોવાની જરૂર નથી. એટલે જે રીતે આપ્યું છે એ રીતે જો કરીએ અને નવરાશના સમયમાં પછી જે ભક્તિમાં ભાવના ઉમેરવી હોય એ ઉમેરો તો વધુ યોગ્ય એવું સમજાય છે. સહજ ભાવે આવતું હોય તો ખોટું છે એવું નથી, પરંતુ દાદા ભગવાને આપણને જે આપ્યું એની પાછળ એમના આશીર્વાદ હોય, યોગ બળ હોય, વચન બળ હોય, બધું જ હોય. શું હોય એટલે કેટલાક લોકો પૂછતા પણ ખરા કે દાદા સિમંદર સ્વામીના અસીમ જય જયકાર હો બોલીએ તો ના ચાલે, વાંધો ખરો? દાદા કે વાંધો નહીં, પણ તમને તમે એમને રૂબરૂ મળ્યા નથી, એવું ફળ ના આપે. જ્યારે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો આપણને પ્રત્યક્ષ ફળ આપી દે. એટલે આવો એક નાનો તાત્વિક ભેદ મને લાગે છે આની અંદર. ઓકે, એટલે આપણે 40 નમસ્કાર કર્યા, ખાલી ફક્ત એમના શુદ્ધાત્મા સ્વરૂપને જ નમસ્કાર કરવાનો, બરાબર ને? કોના? એ જ કરવાનો. કોના? શુદ્ધાત્મા સ્વરૂપ. હા બરાબર, કોના? શુદ્ધાત્મા સ્વરૂપ. દાદાની આજ્ઞા પ્રમાણે એ જ નમસ્કાર કરવાનો, અને પછી પેલી તમે આપણે પ્રાર્થના પછી જ કરવાનો. ઓકે, બસ એ મારે કરવું હતું. સિમંદર સ્વામીને જે દાદા ભગવાને શીખવાડ્યું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, હા પ્રત્યક્ષ દાદા ભગવાન કરવું, અને પછી જ્યારે નવરાશનો સમય હોય ત્યારે કરજો. ના ના એ હવે એ ખ્યાલ આવ્યો, એમાં એમના શુદ્ધાત્માને એવું બુદ્ધિથી વિચારવાની જરૂર નથી. ના 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 સ્વામીને નમસ્કાર કરું છું એટલે જેવું આપણા સમાજમાં દાદા ભગવાને અનુસંધાન કરાયું છે છે, અંદરે 360 ને બહારે 360 પણ ભલે તીર્થંકરત્વ પામેલું મૂર્ત સ્વરૂપ છે પણ એ પણ પૂર્ણતા છે, પૂર્ણ શુદ્ધ છે, અને પરમાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટ છે. આપણે બહુ લાંબો બુદ્ધિથી દખલ દખલ વિચાર કર્યા વગર નમસ્કાર કરવા ખ્યાલ આવે ને? ના એટલે એટલે જ મેં પૂછી લીધું, ક્લિયર કરી દીધું. ઓકે, એક પ્રશ્ન છે મારો. હાજી દીપક, સુરેશભાઈ પૂછે છે. હા બોલો બોલો. 3568 આપતા સૂત્ર પેજ નંબર 717 બોલો. ત્યાં સુધી બોલો તમે. હા, આત્મા શબ્દ થી પર છે ને નિશબ્દ થી પર છે, સ્વરૂપ શબ્દ થી કામ ના લાગે, નિશબ્દ થી તે કામ ના લાગે, પ્રતીતિ થવી જોઈએ. ઓકે, તો આપ તો પ્રતીતિ નથી થઈ તેના માટે દાદાએ કહ્યું, કારણ કે આ આર્ય દેશમાં, હિન્દુસ્તાન ગો આર્ય દેશ કો, અસંખ્ય લોકો આત્માની પ્રાપ્તિની પાછળ સંનિષ્ઠ પ્રયાસોમાં છે. એટલે કોઈ આત્માને શબ્દથી પામવાનો પ્રયત્ન કરે છે, કોઈ નિશબ્દની વાત કરે છે. આ બધી જે વ્યવહાર નયની વાત છે એ વ્યવહારથી વાત છે, પોતપોતાની સમજથી વાત છે. એટલે દાદાએ કહ્યું કે આત્મા શબ્દથી પર છે
નિશબ્દ વાળાને કહ્યું કે તમને નિશબ્દથી એટલે કે પ્રતિતિ બેસવી જોઈએ, એટલે કે નિશંકપણે એની એ થવું જોઈએ કે આ મારું મૂળ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ જ છે. અને અગર તીર્થંકરોની હાજરીમાં જ્યારે ભ્રાંતિ રસનો સાંધો તૂટે, જેને શાસ્ત્રમાં અનંતાનુબંધી આવરણો કયા છે, એવા અજ્ઞાનના અનંતાનુબંધી આવરણો ઉડે અને સાદી ભાષામાં પાપો બળે, તાર પછી અંદર પ્રતીતિ બેસે એવી છે. કારણ કે કવચ ભેદીને અંદર નો દેખાય, અનુભવ થાય, સ્વાદ આવે, તારે પ્રતીતિ એટલે કે નિશંક ખાતરી બેસે. એટલે કહ્યું કે શબ્દથી કામ ના લાગે, નિશબ્દથી કામ ના લાગે. પણ મહાત્માઓને તો પ્રતીતિ થઈ ગયેલી છે. શું છે? પ્રતીતિના સ્ટેશન થી ઘણા આગળ છે મહાત્મા. હવે તો આ શબ્દ ને નિશબ્દ એ બધું રિલેટિવ માં છે. શું છે? આખો ભાગ જ રિલેટિવ છે, પણ જગત જાણતું નથી રિલેટિવ રિયલ. માટે જગત આ રીતે છે. શું છે? એ અમકારમાંથી શોધે ઘણા લોકો. ઘણા લોકો નાભીમાંથી નાદ આવે છે એમ કરીને શોધે. કોઈ વળી બ્રહ્માની વાત કરે અને કોઈ નિશબ્દ સમાધિની વાત કરે. પણ એ બધી જ વાતો મૂળ જાણ્યા વગરની છે. શું છે? હા, પ્રયત્ન તો બહુ બહુ સુંદર છે બધાનો, પણ નિમિત્ત મળે નહીં. નિમિત્ત ન મળે તાવ દિવસ. રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે તો તે અનુભવમાં કેવી રીતે રહેવાય? આ શબ્દ બોલનારો આખો દાડો શબ્દ બોલ બોલ કરે છે, એનેથી કેવી રીતે હું એને જ્ઞાન સ્વરૂપે જોનારો જાણનારો જોનારો થાય? બરાબર. અને ક્યારેક નક્કી કરે છે કે બોલવું જ નથી, તો તેને કેવી રીતે હું જોનારો જાણનારો રહી શકું? એ કયા ભાગમાં બને છે ને હું કોણ છું, એ બધું આપણને રહ્યા કરે. પ્રતીતિ પછી આગળ લક્ષ્ય, લક્ષ્ય પછી ભેદ વિજ્ઞાનની આપણી જાગૃતિ અને એના આધારે થતો અનુભવ, તો આપણે વાત પામ્યા મહાત્માઓ. બરાબર. જય સચિદાન, જય સચિદાન. સુરેશજી બરોડા. જય સચ્ચિદાનંદ શૈલેશાનંદજી. ઓ ખરેજી, જય સચ્ચિદાનંદ સાયન્ટિસ્ટ. એક છોટા સા હે ના, મન મેં ક્વેશ્ચન આતા થા, પ્રશ્ન આતા થા. યે સર્વસ્વ હમારું અર્પણ છે હમ બોલતે હૈ જી, યે સર્વસ્વ મેં ક્યા ક્યા આતા હૈ? દૂસરા એક થા કે પ્રતિક્રમણ ખરે કરતા હૈ જી, દૂસરો કે પ્રતિ હિસાબ કે અનુસાર હોતા હૈ પ્રતિક્રમણ કે કિસકે કારણ હોતા હૈ? किसके हिसाब से? खरे के हिसाब से होता है कि जब कोई चीज याद आती है कि करो इसके प्रति प्रतिक्रमण कि नहीं करो, करना चाहिए नहीं करना चाहिए, कभी कभी ऐसा भी होता है जी. तो समर्पण की जो बात आई पहले, तो हमारे पास जो जो भी हमने मेरा माना, मेरे मन वचन काया, पहले तो लोग, दुनिया के लोग तो क्या बोलते हैं कि मेरे पास धन है तो मैं समर्पण करूं, मेरे पास गाड़ी बंगला है क्या समर्पण करूं. ये चले तो हमको समझ में आई कि जिसको जिसको मैंने मेरा माना, मैं मन वचन काया, भाव कर्म द्रव्य कर्म नो कर्म, नाम और नाम की माया, सबसे बड़ा है नाम और नाम की माया, जिसके परे पूरी जिंदगी व्यापार चलता है. क्या चलता है? एक आपका जो लैब है, जो कमाई है, जो घर बार है, वो सब तो नाम के ऊपर है ना. अनामी का तो अकाउंट खुलता नहीं, तो वो सब हम समर्पण करते हैं. दूसरे अर्थ में बोले तो हमको जो दिल से बहुत प्यारा है, जिसके पर हमारा मालिकी भाव है, वो सब हम समर्पण करते हैं. और इससे आगे चल के बोले तो हमारा अहंकार, हमारी मान्यता, हमारी भ्रांति हम समर्पण करते हैं. तो सब कुछ एक अकेले शुद्धात्मा के सिवा सब कुछ हम समर्पण करते हैं. समर्पण का दूसरा दो अर्थ है मेरे समझ से. एक, उसमें अभी तक मैंने जो मैं हूँ और मेरापन माना था वो आप अब समर्पण हो गया, तो अब उसमें मेरा नहीं है. दूसरी चीज कि संपूर्ण अधीनता परम विनय के साथ जिनको हम समर्पण करते हैं ये सब, तो
तो उनके प्रति हमारा परम विनय, उनके वचनों के प्रति हमारा परम विनय, उनकी आज्ञाओं के प्रति हमारा परम विनय और संपूर्ण अधीनता है किसकी, तो ये पूरे रिलेटिव डिपार्टमेंट की, और अंतरात्म स्थिति में जो मैं शुद्धात्मा हूँ पाया है उनकी भी, क्योंकि वो ज्ञात पिता है तो मैं ज्ञात पुत्र हूँ, उनके दिए हुए मार्ग पर नक्शे कदम पर चल रहा हूँ, चलने की कोशिश में हूँ। तो समर्पण में हमारे मूल शुद्धात्मा के सिवा सब कुछ समर्पण है, ऐसा अर्थ निकाल सकते हैं। और जैसे मैंने बताया अलग अलग अपेक्षा से वो अलग अलग अर्थ है, और समर्पण के पद में सब कुछ वर्णन किया भी गया है, ठीक है ना। और दूसरा आपने पूछा प्रतिक्रमण का प्रश्न, तो प्रतिक्रमण खरे करते हैं क्योंकि अतिक्रमण खरे के से हुआ है, मगर वो खरे के हिसाब से नहीं है, वो तो प्रज्ञा शक्ति चेतावनी चिताती है, जागृत करती है, वो जागृत पुरुषार्थ के स्वरूप से है। क्या है पुरुषार्थ? अब हिसाब ही तो स्पॉन्टेनिटी में होता चलता है, नींद में भी होता है, जागते भी देह में होता है, वो तो परमाणुओं का संकल सम्मेलन विसर्जन या संयोजन वियोजन का व्यवस्थित के अधीन चलता हुआ तंत्र है। ये तो व्यवस्थित के ऊपर, व्यवस्थित से स्वतंत्र प्रज्ञा के प्रकाश में अपनी जागृति अपनी पुरुषार्थ निष्ठा से चलता हुआ एक प्रयोग है, कि जहां प्रज्ञा बोलेगी और खरे सिंसियर है तो खरे कर लेंगे। और प्रतिक्रमण खरे तो करते हैं, मगर साथ साथ में वो प्रतिक्रमण के जो दो प्रकार बताए गए, व्यवहार प्रतिक्रमण और निश्चय प्रतिक्रमण, तो खरे व्यवहार प्रतिक्रमण करते हैं, उसके साथ ही साथ अंतरात्म विभाग में निश्चय प्रतिक्रमण भी हो जाता है कि मैं रिलेटिव रियल शुद्धात्मा देखना भूल गया, शैलेश हो गया तो अभी मैं शुद्धात्मा हूँ, ये परिणाम मेरे नहीं, और खरे में भी रिलेटिव रियल शुद्धात्मा है, मैंने चूक जहाँ से हम चलित हुए थे अपने मूल ज्ञान शुद्धात्मा स्वभाव ज्ञान से या मूल ज्ञान से, वहाँ वापिस आके बैठ जाना वो निश्चय प्रतिक्रमण की प्रक्रिया है, और वो निरंतर सिद्ध गति में जाने तक चलती रहेगी, क्योंकि हर पल में प्रकृति के परिणाम उठते हैं, और वो प्रकृत परिणाम तो रिलेटिव बहिर्मुख पूर्व ज्ञान के कारण है, उसके सामने मेरे जो ज्ञान परिणाम है, शुद्धात्मा परिणाम है, प्रज्ञ के प्रकाश में जो विशुद्ध विज्ञान परिणाम है, वो एक प्रकार का प्रतिक्रमण ही है, क्योंकि शैलेश में गया हुआ चित मैंने ज्ञान और दर्शन अभी शुद्धात्मा में वापिस आके स्थिर हो रहा है। तो ये दोनों ढंग से समझना है। हिसाब बोला तो पुरुषार्थ ही खत्म हो गया खरे जी, ये हिसाब शब्द है ना, कभी कभी ऐसा समझ में आता है कि ये जो शरीर मिला है उन जन्मों के कर्मों के हिसाब से मिला है, अतिक्रमण के वजह से मिला है सर जी। अभी ये अतिक्रमण जो है उसको हम धीरे धीरे डिस्चार्ज कर रहे हैं जी, समय समय पर जी। तो प्रतिक्रमण कभी होता है, कभी कभी नहीं होता है, कभी कभी होता है, कभी कभी नहीं होता है। अब पूर्ण रूप से यदि हो जाए प्रतिक्रमण तो एकदम माने हम हमेशा के लिए मोक्ष के मार्ग में 99% परफेक्ट हो जाए। आप नक्की करो एक दिन सुबह के 5 बार दादाजी को प्रार्थना करो, आओ कि हे दादा भगवान, आज पूरे दिन के दौरान खरे की जितनी भी गलतियां होगी दोष, वो मुझे देखने जानने की और उससे प्रतिक्रमण करवा लेने की शक्ति दीजिए, एक भी गलती चली न जाए ऐसा शूट ऑन साइट प्रतिक्रमण करने की शक्ति दीजिए। 5 बार प्रार्थना करो, थोड़ी थोड़ी शक्ति मांगते रहो दिन में, और फिर देखो ऐसा 2-4 दिन करके देखो। और अभी तो क्या है कि हमने ऐसे ही छोड़ दिया है, तो पुद्गल थोड़ा अपने आप प्रतिक्रमण करेगा, वो तो प्रज्ञा जब उसको बोलेगी जागृत करेगी और वो उसमें सिंसियरिटी सम्मिलित होगी तब जाके वो प्रतिक्रमण करेगा, वो तो चद्दर लेके सो जाएगा, हो गया भाई। वो तो हमारा प्रज्ञा का धर्म है उसको जागृत करना, उसको समझाना, उसके पास करवाना।
तो जिस दिन हम अच्छे ढंग से दादा से शक्ति मांग के प्रार्थना करते हैं उस दिन प्रतिक्रमण का अच्छा चलता है, और जिस दिन नहीं किया और कुछ दिन नहीं किया तो थोड़ा बंद हो जाता है, इसलिए उसको हिसाब नहीं बोल सकते। अतिक्रमण की बात अलग है और प्रतिक्रमण तो पुरुषार्थ, अतिक्रमण होना स्वाभाविक है, मैंने लाए हैं इसलिए हो जाएगा, और प्रतिक्रमण हमारा पुरुषार्थ है। ये दादा भगवान ने शैलेशानंद जी को प्रत्यक्ष रूप से कहे हुए शब्द हैं जो मैं आपके साथ दोहरा रहा हूं। दादा भगवान ने बोला था कि अतिक्रमण होना स्वाभाविक, स्वाभाविक मैंने अपना स्वभाव की बात नहीं, मैंने हो जाएगा क्योंकि आप कमाल है, मगर प्रतिक्रमण हमारा पुरुषार्थ है। और दादा भगवान ये भी बोलते थे शुरू शुरू में कि हमारे कई महात्मा दिन के 200-200, 500-500 प्रतिक्रमण करते, देखो इनकी जागृति कितनी बढ़िया है, जितना प्रकाश ज्यादा, जितनी जागृति ज्यादा, जितना ज्ञान पुरुषार्थ ज्यादा, उतनी गलतियां ज्यादा दिखा के प्रतिक्रमण हो जाएंगे तो घर साफ होता चला जाएगा जल्दी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ठीक है खरे जी, हेलो, जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोले नहीं तो मैं बोला खरे जी खो गए। नहीं नहीं नहीं, मैं क्या कभी कभी है ना, ये प्रतिक्रमण का कभी कभी मुझे वो होता है, आपने कहा कि पुरुषार्थ के हिसाब से होता है, कि पुरुषार्थ एक तरह से है प्रतिक्रमण करना, मगर ये प्रतिक्रमण कभी कभी क्या है कि अब मन बुद्धि चित्त अहंकार है ना, ये बीच में आ जाते हैं और ये बोलते कि नहीं नहीं दिस इज राइट, तो कभी कभी क्या हो जाता है और याद भी नहीं आती है कोई चीज, अपने को ऐसा लगता है कि भाई हिसाब के अनुसार हो गया है सब कुछ, तो हाँ कभी कभी ऐसा तो मन ऐसा है खरे जी कि रमा जी कुछ बोलते हैं, आपको सम्मति नहीं है तो आप सामने बात करते हैं अच्छे। नहीं नहीं कर, भाई कोशिश मेरी तो बात सुन, एक मिनट। ये मन बुद्धि चित अहंकार तो कुछ भी बोले, प्रज्ञा के सहारे हम उनसे बात कर सकते हैं ना, ऐसा मैं कहना चाहता हूँ। तो प्रज्ञा का धर्म ही है कि मन बुद्धि चित अहंकार को मैंने खरे जी को या शैलेश जी को समझा के जागृत करके सही रास्ते पर लाते रहना, वो तो अपने आप ले जाएंगे उसी रास्ते पर। तो ये एक चीज है कि प्रज्ञा के प्रकाश में हमें जागृत से उससे बातचीत करती रहनी है, करवाना है उससे, क्या करना है वो अपने भी करे, हमें करवाना है, यानी उसको बोलना है जागृतपन से, तो जाके वो होगा। और दूसरी चीज कि प्रतिक्रमण कोई मैकेनिकल चीज नहीं है, वो तो एक जागरूकता है कि वो जो विजन से हमारा सुख कम हो जाता है पुराने माल का उदय से, उसके सामने हम आज का प्रकाश रख के वापिस हमारे सुख में, स्वभाव में, स्थिरता में आ जाते हैं, तो पुद्गल का शुद्धिकरण हो जाता है। यदि जिसको बोझ नहीं लगता है तो वो प्रतिक्रमण ना करे, जिनको बोझ महसूस होता है वो प्रतिक्रमण करेंगे तो तुरंत ही निर्बोझ हो जाएंगे, आनंद वापिस आ जाएगा, नॉर्मालिटी वापिस आ जाएगी, अंदर से मुक्त हो जाएंगे। चॉइस इज योर्स, गलतियों की जेल में रहना, बंधे रहना, या मुक्त हो जाना, चाबी आपके पास है, इस्तेमाल करो ना करो वो आपके ऊपर है। दादा भगवान ने एक बार बताया था कि आपको बोझ पसंद है, या तो आपको बोझ का बोझ नहीं लगता है, आपको आपका सुख चला जाए उसमें कोई तकलीफ नहीं होती, इसलिए आप उसमें ऐसा रहते हो। मुझे तो एक क्षण भी मेरा निजानंद आगे पीछे हो जाए, चला जाए, वो पसंद ही नहीं आता है, मुझे एक क्षण भी गलतियों का बोझ वहन नहीं किया जा सकता, इसलिए मेरे तुरंत हो जाते हैं प्रतिक्रमण। नहीं नहीं, कभी कभी ये शब्द आता है ना नाटकीय रीति, अब वो नाटकीय रीति से भी है ना क्या हो जाता है कि अपन ऐसा सोचते हैं कि नाटक के तौर पे भाषा का वर्णन किया है या बोलचाल हुई है तो उसमें काहे की। अरे दो चीज है, उपी चूकिया जानियो त्याथी तुरत शुरू कर प्रतिक्रमण, नाटक किया कि नहीं किया, खरे ने सामने में रिलेटिव रियल शुद्धात्मा देखा, या तो हमने देखा रिलेटिव रियल शुद्धात्मा, हमने व्यवस्थित को करता देखा, सामने वाले को अकर्ता देखा, जो बोल रहा है
उससे अलग ऐसा मैं शुद्धात्मा हूं, ऐसा मुझे जागृति रहा, ये सब रहा तो प्रतिक्रमण की जरूरत नहीं है। बराबर, कुछ भी चूक हो गई तो फिर प्रतिक्रमण जरूरी है। और वाले को दुख होता है कि नहीं होता है, उसका क्लेम खड़ा रहता है कि नहीं रहता है, तो उसका यदि क्लेम है तो प्रतिक्रमण करना पड़ेगा। एक उदाहरण, आप नाटकीय तौर से गाड़ी चला रहे हैं, सामने रेड सिग्नल है, आपने तो नाटकीय ढंग से गाड़ी ले ली सिग्नल के आगे और घर पे चलन आ गया, भरना पड़ेगा कि नहीं भरना पड़ेगा? बोलो ना, भरना पड़ेगा। हाँ, क्यों? वो खरे नाटकीय ढंग से भरेंगे, हमें कहाँ सवाल है, हम शुद्धात्मा है। जिसने नाटकीय ढंग से गलती की है उसको नाटकीय ढंग से दंड भी भुगतना पड़ेगा। ये एग्जैक्ट साइंटिफिक नियम है। क्या है एग्जैक्ट साइंटिफिक नियम? उद्गल जहां तक गलती वाला निकल रहा है, किसी को असर कर रहा है, तो सामने क्लेम भी आएगा, स्पंदन भी आएगा और हमारा सुख भी कम हो जाएगा। जो चाहे वो करो। बिल्कुल बिल्कुल। नाटकीय ममत्व भाव न रहे इसके लिए बोला गया है, और नाटकीय का मतलब ही ये है कि किसी को कुछ बोलने का ऑब्जेक्शन लेने का सवाल ही कहाँ उठा। नाटकीय है तो ये तो पूरा दिन उसमें निकल जाता है, ऑडिट में और सामने वाले को भान कराने में कि आपकी ये गलती है। नाटकीय वाला तो एक सेकंड भी वहां रुकता नहीं, वो स्टेशन पर एक बार बोल के तुरंत नॉर्मल होके आगे चला जाता है। यस यस। तो फिर किसको नाटकीय बोलेंगे? जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। नाटकीय में असरे नहीं होती है, और ये तो असरों से भरपूर है हमारा व्यवहार, तो पूरा दिन असर होती रहती है कि नहीं होती रहती हम सबको? नहीं नहीं, सामने वाला भी यदि ज्ञान लिया हुआ है और सामने वाला भी आमने सामने, अरे दोनों नाटकीय यदि समझे, संयोग आया है तो ये दोनों ने ज्ञान लिया है, दोनों का व्यवहार चल रहा है, चलते हुए व्यवहार में दोनों जागृत हैं, तो एक मिनट के बाद दोनों के मुख पर वही मिनट ही आ जाना चाहिए, पकड़ नहीं होगी, असर नहीं होगी। ये तो नहीं चाहते, थोड़ा समय तो वहां से निकल जाते हैं नाटकीय करके। राइट राइट राइट। तो फिर उसको नाटकीय कैसे बोलेंगे? दादा भगवान का जो व्यवहार था, कितना भी हमको दादा डांटे, हमको हमें लगे कि अभी तो दादा हमारे सामने नहीं देखेंगे, और थोड़ी मिनट के बाद उनकी आंख में वो ही प्रेम जो बिल्कुल असर मुक्त हो। क्या हो? असर मुक्त हो। अच्छी है आपकी कि दोनों ज्ञान में है तो दोनों नाटकीय व्यवहार कर लें, मगर नाटकीय बोलने से हो नहीं जाता है, उपयोग चाहिए। इससे भिन्न ऐसा मैं शुद्धात्मा हूँ, सामने भी जिनसे व्यवहार हो रहा है वो रिलेटिव और रियल शुद्धात्मा है, व्यवस्थित शक्ति काम कर रही है, और अंदर तो व्यवस्थित शक्ति के अधीन से और रिलेटिव रियल शुद्धात्मा देख के वो निर्दोषी है, अकर्ता ही है, फिर जाके नाटकीय हुआ तो बात सही कि वो नाटकीय हुआ। नाटकीय मैंने अंदर से कोई भी अभिप्राय से मुक्त, असरों से मुक्त। ठीक 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 ठीक। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ये ज्ञान से कभी कभी समझ में आ जाता है, बाद में फिर बाद में है ना, थोड़ी देर के बाद में है ना, फिर कुछ ऐसा हो जाता है कि अरे अरे समथिंग इज रॉन्ग, ये बराबर है। ये तो क्या है कि हम गलत, हमारे हाथ में कुछ टिकट है वो दिखा के निकलने की कोशिश कर रहे हैं। वो तो चौकन्ना पुलिस वाला होता है तो देखता है कि ये तो आपका बनावटी आईडी है, या तो इसकी वैलिडिटी खत्म हो गई है, ऐसी। अच्छा, अच्छा। यानी कभी कभी क्या होता है, सोचता हूँ कि ये ज्ञान लिया हमने, ज्ञान पाया और ज्ञान को समझा, ज्ञान को पाल रहे हैं, और फिर कभी कभी है ना ये हिसाब और ये संयोग ऐसे आ जाते हैं ना, तो कभी डिस्टर्ब कर देते हैं मनुष्य को। देखो तो, सोने की कटार होती है, सोने की कटार रक्षण भी करती है और उल्टा लगे तो पेट में भी जाती है। तो भगवान ने यही बताया है कि एक ज्ञान आपको मोक्ष में जाते तक बहुत अच्छे ढंग से प्रोटेक्शन के साथ ले जाएगा, मगर उपयोग करो तो
तो फिर आपको नुकसान होगा। दुरुपयोग करते नहीं महात्मा हो जाता है, हो जाता है। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। हमारे आप्त पुत्रों के साथ ये प्रसंग हुआ था, आपको कोई सत्संग में सुनने को मिला भी होगा। एक पुत्र से गलती हो गई अपने माता पिता के साथ, पिताजी के साथ, तो दादाजी ने उसको बोला कि इतनी बड़ी गलती कर दी, ये कर दिया, वो कर दिया, तो उसको बहुत पश्चाताप होने लगा, प्रतिक्रमण करने लगा, अंदर से वो ये सब में लगा हुआ था, डिस्टर्ब भी था। तो दूसरे आप्त पुत्र के पास गया तो उसने बोला कि वो तो व्यवस्थित हुआ ना, तो अंदर से उसको शांति हो गई। फिर दादाजी ने बताया क्या हुआ, बोला दादाजी बहुत अंदर डिस्टर्ब था, मगर ये आप्त पुत्र ने मुझे जरा सिखा दिया कि ये तो व्यवस्थित में हुआ ना, तो मुझे ठंडक हो गई। दादा के शुद्धिकरण के लिए मैंने जलाया था अंदर, तो तूने पानी डाल के सब व्यर्थ कर दिया। क्या कर दिया? पानी डाल के दुरुपयोग। नहीं, नहीं, इसको गहराई से समझना चाहिए सर। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जब तक समाधान ना हो पूछते रहना चाहिए। धन्यवाद। समझने का सिद्धांत है। खरे समझ सच्चिदानंद, अपनी परीक्षा लेते हैं खरे तो। नहीं नहीं नहीं, वो लेने दो ना, हम तो तैयार है ना, कहा ना बोला, पक्का ही होने वाला है। वैसे साइंटिस्ट है ना, वो तो उनकी वो डायरेक्टली इनडायरेक्टली बहुत सारी टेस्ट होती है ना। तो हम तैयार हैं, सच्चिदानंद को बताना चाहिए टेस्ट का परिणाम क्या आया, हमको पास किया फेल किया, कितना मार्क दिया नहीं दिया। वो प्राइवेटली रिजल्ट देते ना, पब्लिकली। ठीक है, मैं बोल दूंगा, पब्लिकली दे तो भी हमें कोई नहीं है, हम सुन सके। लेकिन वो रिजल्ट देने का रूल होता है। अच्छा, कोई बात, आप स्वीकार्य रिजल्ट देने का रूल स्वीकार स्वीकार। जय सच्चिदानंद प्रभु, जय सच्चिदानंद। शांति काका, जय सच्चिदानंद। शैलेशानंद जी, जय सच्चिदानंद। हवे प्रतिक्रमण विषय खूब ऊंडाण थी सारी बात थी, पण हवे प्रतिक्रमण तरत ज निश्चय प्रतिक्रमण थी जाए तो एमां स्थूल प्रतिक्रमण आवी गयुं के नहीं? हाँ, आयो ने? बराबर। हवे बीजी वस्तु के जे 500-500 ने 1200-1200 प्रतिक्रमण करीए छीए तो मने मनमां बेसतुं नथी। આપણે ક્યાં બેસાડવું છે ને? તો હા, બોલો બોલો, એમ નહી, 500 કેવી રીતે થાય? હું ઘણા પ્રયત્ન કરું છું, નહીં કરો હે, એવું એવું નહીં કરવાનું શાંતિ કાકા। આ તો દાદા ભગવાનની હાજરીમાં, હા, દાદા ભગવાનની આશીર્વાદ બરાબર, નો પ્રતાપ, વિધિઓ બરાબર, એટલે જાગૃતિ એવી રહેતી હતી લોકોને, જરા કંઈક ભૂલ થાય ફાઇલ એકના ભાગમાં એટલે તરતો તરત કરેક્શન થઈ જાય। એક દાખલો આપું તમને, દાદા ભગવાન પોતે એમના બધા દોષો સ્થૂળ સૂક્ષ્મ એ તો બધા જતા રહેલા, 6 મહિના અમારી બાજુમાં બેઠો હોય ને અથવા અમારી હાથે તો એમને અમારી કોઈને નડે એવી એક ભૂલ જડે જોવા ના મળે, પણ એ પાછા પોતે કહે છે કે આ વાણી નીકળે, કઈ પણ ભૂલ થાય તો અમારે તરત જ કરેક્શન પ્રતિક્રમણ થઈ જાય। એક દાખલો આપું તમને, સત્સંગમાં કઈ વાત ચાલતી હતી ને દાદાથી બોલાઈ ગયું નહીં, બોલાયું કે આ બહાર સાધુઓને બધા કઈ મૂળ વસ્તુ સમજતા નથી, એવું કઈ વાક્ય નીકળ્યું, એટલે તરત દાદાએ કહ્યું કે અમારે આનું પ્રતિક્રમણ કરવું પડે। શું કરવું પડે? તો માં કહે છે કે દાદા તમે કોઈને દુઃખ દેવાના આશયથી બોલ્યા નથી, જેના માટે વાત કરી છે એને કોઈ દુઃખ પહોંચ્યું નથી, કારણ કે એ તો અહીંયા છે, તમે તો સારાથી અમને સમજાવવા માટે બોલ્યા છો બરાબર, એ છે તો પણ અમારે પ્રતિક્રમણ કરવું પડે, કેમ? તો કે બે કારણ, એક કે શ્યાદવાદમાં આવી વાત હોય નહીં, બીજું કે અમારા જૂના જ્ઞાનના આધારે અમને એમની ભૂલ દેખાઈ, આજના જ્ઞાનના આધારે અમે એમને સંપૂર્ણ નિર્દોષ જોઈએ છીએ। શું કહ્યું? હા, માટે કેટલી ભૂલ પડી,
તો કે વાણી નીકળી તે જૂના જ્ઞાનના આધારે એટલે કે એમની ભૂલ જોનારી એટલે શાદવાદની બહાર એમને કરતા જોવાયા એ બધું આવી ગયું ને એની અંદર અને આજનું જ્ઞાન નિર્દોષપણાનું ચૂકાયું તો કે દાદા મારું તરત જ પાછળ પ્રતિક્રમણ હોય. હવે આ રીતે જો જુઓ આપણે તો સાંજથી સાંજ સુધી જો આપણા વ્યવહારમાં થતું હોય અને તેને વાણી પર ઉપયોગ મૂકવો થોડા દિવસ અને પછી મન ઉપર ઉપયોગ મૂકવો તો ખબર પડે કે વાણી કેટલા લોચા વાળે છે ક્યાં ક્યાં અને પછી અંદર મન અને અંતસ્કરણ પર ઉપયોગ મૂકીએ તારે ખબર પડે કે આ મન કેટલું તંદુરસ્ત છે અને કેટલી જગ્યાએ રોગિષ્ઠ છે. દાખલા તરીકે આપણે બહાર તો મીઠું બોલી લઈએ પણ એટલા માટે આપણને અવડા હાવડા અભિપ્રાય હોય કે આવું કેમ કરે છે, સાંભળતા જ નથી કોઈનું, યાર પોતાનું જ ચલાયા કરે છે, જરાક તો કોકની વાત સાંભળે, આમ તેમ આ બરોબર થયું આ બરોબર ના થયું. આપણે આખો દાડામાં અંદર જે ચાલે છે એમાં કેટલાને અકર્તા જોયા, કેટલાને નિર્દોષ જોયા, કેટલા અભિપ્રાય મુક્ત રહ્યા, કેટલી જગ્યાએ સ્પંદન કર્યા વગરના રહ્યા, બરાબર, તો એને અતિક્રમણ કહેવાય કે ના કહેવાય એ નક્કી કરવાનું. બરાબર, આગળ ચાલીએ તો આ મનની અંદર ભળી જઈએ છે આપણે એની ગાંઠોમાં, એને અતિક્રમણ કહેવાય. આ પરમાત્મામાં આપણે બેઠા એટલે કે શરીર બેઠા અને આખો દાડો શરીર થઈને વ્યવહાર કર્યો એને અતિક્રમણ કહેવાય? હા બરાબર. તો પહેલું તો ખબર જ નથી પોતાને કે અતિક્રમણ ક્યાં ક્યાં કોને કહેવાય, એ તો નક્કી કરી કરીને બેસે ત્યાર પછી એને ખબર પડે કે ઓહો આ તો આટલી બધી જગ્યાએ ભૂલો થઈ રહી છે. શું થઈ રહ્યું છે, સમજાયું? હા સમજાયું, બરાબર. ગણવાની વાત નથી, આ તો સમજી ગયો હું. અંદર એની મેળે થયા જ કરે જેવી ભૂલ પકડાય કે જેટલી જાગૃતિ વધી હા એટલું શન ખીલ્યું એટલી ભૂલો વધુ દેખાય એટલી ગઈ એમ. શું છે, હજી તો મને વાણીની પૂરી ભૂલો ખબર જ નથી. ઉપર તો મારું લક્ષ્ય ક્યારેક હોય ક્યારેક જતું રહ્યું હોય, તો મારું લક્ષ્ય છે નહી. અંતર વાંચા તો દાદાને જ હોંપી દીધેલી છે કે જવા દો દાદા મારું પલ્લું પડતું એમ, મારું તો હું તો ગભરાઈ જઈશ પાછા જોવા જઈશ તો. બરાબર છે. અને દાદા ભગવાને કહ્યું આપણને કે ફાયદો હોય તેટલો વખત સંભાવથી નિકાલ કરવો, ના હોય તો શુદ્ધાત્મા પેસી જવું. તો હું તો આખો વખત ના હોય તો મન જુદી જુદી ફાઇલો ઉભી કરી લાવે છે મારતો, હજી આવશ્યક નહીં તઈ લઈ જાય છે મને. બરાબર છે. તો શુદ્ધાત્મામાં રહેવા રહ્યા આપણે કે પછી બહાર ચરવા રહ્યા એની જોડે, મનની જોડે ચિત્તની જોડે? આ મારી કરું છું, તમારી વાત કરતો નથી. કે જે નથી ફાઇલ ત્યાં મન પાછું આમ કરીએ તેમ કરીએ, ના હોય તાર નવી ધંધો ઉભો કરાવે, ના હોય તાર આમ ધંધાનું વિકાસ તેમ કરું, ના ના હોય તો આ વ્યવહાર આમ શોભે પેલો આમ કઈ કેટલું ઉભું કરે અંદર. બરાબર, જે આપણે કહીએ કે હિસાબ છે, અરે એવું થોડું હિસાબ ક્યારે, એ બધી જાગૃતિ મૂક્યા પછી એને સમજાયા પછી બધું કર્યા પછી આવશ્યક છે કે અનાવશ્યક છે એ બધું પછી ના છોડે તારે હિસાબ. બરાબર, નીકળે જ નહીં બહાર. ચણા છોડ તો મુઠ્ઠી છૂટે તો નીકળે ને, એવું બિલાડી નો દાખલો આપતા હતા કે અંદર મોડું નાખે દહીં ખાવા પછી મોડું જ ના નીકળે તો હંડલું લઈને ફર્યા કરે છે. એટલે આપણે આપણી જ નાખેલી મુઠ્ઠીઓમાં આ બધા વ્યવહારમાં કેટલી જગ્યા મુઠ્ઠીઓ ભરી છે, મેં તો બહુ ભરેલી છે હજી, કેટલી જગ્યા હાંડલીઓમાં મોડું નાખેલું છે, બધું એમને જતું રહેશે. પ્રતિક્રમણ પછી તો અપ્રત્યાખ્યાની દોષ આવે છે. શું આવે છે, જેના પ્રત્યાખ્યાન નથી થયા એવી ભૂલો. એટલે પ્રતિપૂર્ણ પ્રતિક્રમણ તો થયેલા હોય પણ પ્રત્યાખ્યાન ના થયા હોય, એટલે સાથે ને સાથે ના થઈ જાય પ્રત્યાખ્યાન. થઈ જાય ને, ફરી ના થાય ત્યારે આપણે સમજીએ કે આનું પ્રત્યાખ્યાન બરોબર થયું છે એમ. હા બરાબર, સમજણપૂર્વક. હા હા,
જય સચ્ચિદાનંદ. એટલે ગણવાની વાત નથી, સમજી ગયો હું. એ તો અંતરની આખી ભાષા બધું કમ્પ્લીટ થઈ જાય, જાગૃતિની વાત છે, જાગૃતિની જ વાત છે. આ તો બહુ સરસ ફોડ પાડ્યો, બહુ સરસ, મનમાં શાંતિ થઈ જાય. દાદા ભગવાન જયારે હતા છે, અત્યારે નથી એવું કેવા નથી માંગતો, જ્ઞાની પુરુષની જયારે હાજરી હતી ત્યારે સત્સંગ તો ચાલતો, બધું સુંદર જ્ઞાન બધું ચાલતું વિધિ, પણ દાદાજીએ સ્પેર ટાઈમમાં ખૂબ પુરુષાર્થના પ્રયોગો કર્યા છે, ખૂબ ભૂલો જોવાની વાત, ભૂલોની આલોચનાની વાત, ભૂલોના પ્રતિક્રમણની વાત, પ્રતિક્રમણના પ્રયોગો, રૂબરૂ પ્રતિક્રમણના પ્રયોગો, સામાયિક પ્રતિક્રમણના પ્રયોગો ખૂબ કરાયેલા છે. એટલે ટૂંકમાં આટલા મોટા સિદ્ધ વૈજ્ઞાનિક કે જે આમ કરીને બેના ફાડિયા કરી નાખે, ટંકો છે જેને સંપૂર્ણપણે અનુભવમાં છે, તમારું ને મારું બી ટંકોત્કીર્ણ સ્વરૂપ જે જુએ છે, ને પણ રિલેટિવના શુદ્ધિકરણ માટે ખૂબ ભાર આપીને ખૂબ પુરુષાર્થ કરાયો છે એવું કહેવા માંગુ છું. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી, હવે આપણે જયારે બારગામ ફરવા ગયા હોય ને, ત્યારે પન્નાબેન પોતે છે ને કે ઈ રસમાં વયા જાય, ફરવાના રસમાં પ્રાતવિધિ ને બધું કરે, પણ પાછું એને આ પણ બધું બહુ ગમે, ફરવું રમવું એમ તેમ, તો ઈ આપણો કુસંગ ક્યાં હિસાબે આ રીતે ગમતું થઈ જતું હશે? ના, એમાં વાંધો, એટલે એમાં વાંધો નહીં, એવું છે, એ થઈ જાય છે બધું. દાદાનું બધું જ્ઞાન જયારે વિધિ ને બધું હોય ત્યાં સુધી કરે, પછી પાછું તો બીજું એક્સપેર ટાઈમમાં બધું હરવું ફરવું ને એવામાં જ રસ લઈને આનંદ કરતા હોય છે. સમજી ગયો, હા ગયો. દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાન પણ બધાને લઈ જતા, પોતાના પૈસે લઈ જતા હતા, પણ હાજરી હોય અને પ્રયોગ હોય એટલે જાગૃતિ રહે કે ફાઇલ એક ફરે છે ને હું શુદ્ધાત્મા જાણું છું, અને વચ્ચે વચ્ચે જ્ઞાન હાજર થયા કરે. હવે આ પન્નાબેનની ચારિત્ર મોહવાળી પ્રકૃતિ છે, એ ચારિત્ર મોહની લાઈ હોય કરે, એમાં જ્યાં સુધી સામે મિશ્ર ચેતનનો ક્લેમ દાવો નથી મંડાતો કે કોઈ બીજી ફરિયાદ કોઈને દુઃખ નથી થતું, ત્યાં સુધી એને ધીમે રહીને આપણે પન્નાબેનને કરવા દેવાનું. પણ આપણી ગોઠવણી હોય કે આ વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી માત્ર તેને જાણું છું, આ પન્નાબેન બધું મજા માણશે, હું તો શુદ્ધાત્મા છું, હું પન્નાબેનને જોઉં છું ને જાણું છું, એ પન્નાબેન આખો દિવસ ક્યાં જાય, શું કરી રહ્યા છે, પન્નાબેનને કહેવાનું ફરો હરો પણ જોજો, હા જ્યાં નજર પડે ત્યાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા રહેજો. હા, એટલે દાદાએ શું કીધું, મોજ કરજો પણ મોજીલા ના થશો, બરાબર. એટલે કે ફાઇલ એકની જે ચારિત્ર મોહવાળી પ્રકૃતિ છે, જ્યાં સુધી નિર્દોષ ભાવે છે, નિર્દોષ સમાજ માન્ય, કોઈને કરતા નહીં, આપણા ચિત્તને અધપતનના રસ્તે ખેંચી જતા નહીં, એવી બધું જે છે તેને આપણે કહેવાનું કે હા ચાલો લઈ જઈએ તમને ફરવા, પન્નાબેન જોડે જરા ફરવા જઈએ, આપણે તમારી ટિકિટ તો નથી લેતી, પણ એ તો વગર ટિકિટ આઈને જોડે રહેવા છે, બરાબર. અમે કેનેડામાં બેમ્પ ને બધે અમુક જગ્યા લઈ જાય લોકો, એટલે પછી ગોઠવણી મૂકી દઈએ કે આખો દિવસ આ ભમૈડા ને આ બધા સંજોગો ભેગા થવાના છે, ફાઇલ એક એ ફાઇલ એક ભલે નોર્મલી રહે પણ હું શુદ્ધાત્મા છું એ મને રહેવું જોઈએ, અને આખો દાડો ફાઇલ એક ક્યાં ક્યાં ફરી રહી છે મને દેખાવું જોઈએ શુદ્ધાત્મા ભાવે, અને વચ્ચે ઉપયોગ મૂક્યા કરીએ, શું કર્યા કરીએ, વચ્ચે વચ્ચે મૂકીએ, પણ લપસી બહુ જવાય છે, એમ લપસી જ જાય, કોણ લપસી જાય, પન્નાબેન
એને આપણે જાણીએ ખરા, જાણીએ ખરી, અફસોસ ભી કરીએ કે આ બહુ કુસંગમાં આવી ગયા છીએ, આમ છે, પણ તો એ પાછું ઈ ગમે ભી છે એટલે એમ થાય કે એમાં પાછો રસ લઈ લે છે. સમજી ગયો, પણ એમાં પદના બેન ને ધીમે રહીને કહેવાનું કે એક બીજો પ્રયોગ કહું તમને. હા, જે દાડે આવું ફરવા જવાનું કે કઈ હોય ને, તમે વિધિ કરવાની, તારે દાદાને પ્રાર્થના તો કરવાની કે દાદા આખો દાડો તમે અમારી સાથે રહેજો, બરાબર, હાજરીમાં અમે ફરીશું, એટલે પન્ના પર હાજરીમાં ફરીશું, બરાબર છે. બીજી વાત, 10 વાર બોલવાનું અનંત સુખનું ધામ છું. હા, સાચી વાત છે, સાંભળો ને પૂરું. વસ્તુમાં સુખની માન્યતા કરાવનાર મોહનીય અનેક પ્રકારની હોવાથી સામે હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિની પર વસ્તુમાં સુખની માન્યતા અનેક પ્રકારની હોવાથી જાણનારો એનાથી મુક્ત અનંત સુખધામ એવો હું શુદ્ધાત્મા છું. બરાબર છો ને, એટલે ચિત્તને અંદર સુખ અને આનંદ એટલો બધો આવશે એટલે અંદરમાં શુદ્ધાત્મા સ્થિરતા વધી જશે, પછી પન્ના બેન ને જોઈ શકશો. શું કરી શકશો? પન્ના બેન ને જોઈ શકાશે. અને પછી ત્રીજો પ્રયોગ, જે આવે બધું ફરી આવ્યા પછી થાકી ગયા પગ આમ ને તેમ કરતા હોય ત્યારે કેવું કે બધું કરી લો, પણ હવે ચાલો 1/2 કલાક આપણે રીલ જોઈએ આખા દાડામાં તમે હું ગમેડો ફર્યો તેની, એટલે તમે પાછા ફરીને જોશો કે આખા દિવસમાં ચિત્ત ક્યાં કેવું રહ્યું, કેટલી ચારિત્ર મોહની ક્યાં લઈ ગઈ. જો ચારિત્ર મોહ ઓગળતો જશે, શું થતો જશે? બીજો બધો ઠાસો ઠાસ ભરેલો છે ને, એને લીધે જે આજે આખો દિવસ ગયો છે તે મને જોવાની અને એ ચારિત્ર મોહ ની ગ્રંથિ ને ઓગાળવાની શક્તિ આપો. શક્તિ આપો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એક વાણી ઉપર સૂત્ર છે, ઇંગ્લિશમાં છે, બોલું દીપકાનંદજી? બોલું. ટુ લિસન our own speech, not others, unless you can learn to listen yourself, you can never ever learn to listen to others. That is all time principle. Do you understand? You can grasp speech. What can't you grasp? Which way? What is the hitch? H-I-T-C-H. Tell me, we can learn to listen to our own selves, to our own spoken self. Unless we can learn to listen to our own spoken self, we can ever never learn to listen to other spoken self. This is all time principle. Where is the hitch in understanding? Is it not so? Swamiji, samrayu? Where is Swamiji? 1 minute. Shailesh Anandji doesn't seem to be there. Shailesh Anandji? Shailesh Anandji is not there. Anyway, if he comes, we'll continue. આ શું કહેવા માંગે છે કે જ્યાં સુધી આપણે આપણી વાણી સારી રીતે સાંભળીએ નહીં, ત્યાં સુધી બીજાની વાણી સારી રીતે નહીં સાંભળી શકીએ. એટલે આ આપણે જે આ ચરણ વિધિ બોલીએ છીએ ને, આપણું બોલેલું આપણે સાંભળીએ એવી રીતે જે આખું ઉપયોગપૂર્વક કરીએ છીએ, તેમાં આપણે આ બેનિફિટ, આપણે આપણી જ વાણી, કારણ કે આપણે આપણી વાણીથી બંધાયેલા છે. હા, સમજાયું? હા હા હા. આપણને આપણી વાણીની અસર છે. હા.
બીજા લોકો કઈ બોલે એની સાથે આપણા ભેગા અંદર ચાલે આપણી વાણી, એટલે વાણીની અસર નથી થતી, પણ આપણી વાણીની આપણને જ અસર થાય છે, જે આપણા અંદર ત્યારે બોલાતી હોય છે. કોઈ બોલે મને એવું કીધું, એના મનમાં સમજે છે શું, હું નહીં ચલાવી લઉં, એવું કઈક અંદર ચાલ હોય, એ આપણને બોધર કરે છે, ત્યારે આપણે કહે છે કે સામા આવું બોલ્યા. સમજાય? એટલે આપણે સાંભળતા થઈએ તો સામાની વાણી આપણે સમજાય. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રુકાવટ કે લીએ ખેદ હૈ પ્રતિકમન. અરે ગડ્ડી આગે ચલી જાંદી હૈ. ચલો ઓકે, 1 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ. આ વાત આવી છે, જો આ વાંચો ડોક્ટર સાહેબ. બોલજો, બોલો, પાછો રિપીટ કરો. ટુ લિસન અવર ઓન સ્પીચ નોટ અધર્સ, અનલેસ યુ કેન લર્ન ટુ લિસન યોર સેલ્ફ યુ કેન નેવર લર્ન ટુ લિસન ટુ અધર્સ. દિસ ઇઝ ઓલ ટાઈમ પ્રિન્સિપલ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યુ કેન ગ્રાસ્પ સ્પીચ, વોટ કાન્ટ યુ ગ્રાસ્પ? વિચ વે? વોટ ઇઝ ધ હિચ? Tell me, we can learn to listen to our own selves, to our own spoken self. Unless we can learn to listen to our own spoken self, we can ever never learn to listen to other spoken self. This is all time principle. Where is the hitch in understanding? Is it not so? So kaho chho hai ma? Swamiji, aa thodu આમાં ઇમ્પોર્ટન્સ સમજાવો ને, પોતાની જ વાણી પોતાને સાંભળવાનો પ્રયોગ પણ સમજાવો. અને દીપક આનંદજી સમજાવ્યું પણ સરસ સમજાવ્યું, આપ પણ થોડું પ્રકાશ પાડો. દીપક આનંદજી શું સમજાવ્યું એ પહેલા સમજી લઉં ને દીપક આનંદજી પાસે. સ્વામીજી જરાક ટૂંકમાં કહી દો મને. પ્રભુ, મેં કીધું કે આપણને જે ચરણ વિધિ આપી છે તે આપણી વાણી સાંભળવા માટેનો પ્રયોગ છે. જી. અને કોઈ પણ આપણને કઈ પણ બોલે છે, કઈ કહે છે, ત્યારે આપણી અંદર કઈક ચાલતું હોય છે. મને એવું કીધું, એના મનમાં સમજે છે શું, એટલે સામાન્ય વાણીની અસર નથી, પણ મારી અંદર જે ચાલ્યું ને એની મને અસર હોય, પણ એ મને ખ્યાલ નથી આવતો, એટલે સામાન્ય વાણી પર એટેક કરું છું કે એ એવું બોલ્યા કરી. જી જી, બરોબર છે. એટલે હવે આપણે જોઈએ, હું મારે શૈલેષની વાત કરું તો સત્સંગ વખતે તો હજી થોડોક ઉપયોગ રહે કે આ શૈલેષ તે શું બોલાઈ રહ્યું છે, હું શુદ્ધાત્મા છું, બધું જાગૃતિ હોય, પણ વ્યવહાર દરમિયાન આખા દિવસ દરમિયાન શૈલેષની જે વાણી એટલે કે ટેપ રેકર્ડ નીકળ્યા કરે છે જુદી જુદી વ્યક્તિઓ જોડે જુદા જુદા પ્રકારે, ત્યારે જાગૃતિ રહેતી નથી. હું શુદ્ધાત્મા છું એ નથી રહેતી. આ વાણીમાં ક્યાં ભૂલ થાય છે, કોની જોડે શું, કશું જાગૃતિ રહેતી નથી. એટલે ગાડી ચાલે જ જાય છે. શું થાય છે એ તો જ્યારે અસરો વધી જાય, સામે કંઈ પડે તારે ખબર પડે છે. પણ જો વાણી ઉપર ઉપયોગ રહે કે આ શૈલેષની વાણી શું નીકળી રહી છે, કોને શું અસર કરી રહી છે, એની ટેપ ફાઇલ એકની ટેપ રેકર્ડ કેવી વાગી રહી છે, અને એની શું ભૂલો છે, ક્યાં સામે શું અસર કરે છે. બોલી તો દઉં છું સવારની પરમાં કે પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ના હો, કઠોર કે તંતીલી ભાષા ન બોલાય, પણ કંઈક આવ્યું તો કંઈક જુદા પ્રકારે નીકળવા લાગે છે. એટલે કે છે કે જો આ વાણી પર ઉપયોગ આવે તો ખબર પડે કે પોતાની વાણી ફાઇલ એકની શું થઈ રહ્યું છે, અને તે જ વખતે સામેવાળાની પણ ટેપ રેકર્ડ છે, એ પોતે બોલતો નથી. મને એવું સમજાયેલું છે કે આપણા આખા વ્યવહાર શબ્દ અને શબ્દની અસરો ઉપર ઉભેલા છે. શબ્દની અસરોમાંથી મુક્ત થઈ શકાય તો બહુ મોટી પ્રગતિ થઈ જાય જ્ઞાનમાં, પણ બહુ જ જાગૃતિ પુરુષાર્થ માગી રહી છે. હવે સામેવાળો પણ કંઈ બોલે ત્યારે તો કશું મને ખ્યાલ નથી રહેતું કે આ એ નથી બોલતો, એની ટેપ રેકર્ડ વાગે છે, એનો ભરેલો માલ નીકળે છે, એ તો શુદ્ધાત્મા છે, અકર્તા છે, નિર્દોષ છે, કશો ખ્યાલ રહેતો નથી. તેવું શૈલેષનું અમુક નીકળી જાય ત્યારે માંડ માંડ પછીથી ખબર પડે કે આવું ન હોવું જોઈએ, પણ ટેપ રેકર્ડ પર ઉપયોગ નથી.
સાંભળવું એટલે ઉપયોગ, પોતાની વાણી સાંભળવી એટલે કે ફાઇલ એકની નીકળતી વાણી ઉપર આખો દિવસ જે નીકળી રહી છે પોતાનો ઉપયોગ હોય, ઉપયોગ જાગૃતિ હોય, શુદ્ધાત્મા જાગૃતિ હોય, અને એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં ભૂલ થાય તોય ખબર પડે, એનો પક્ષ તો લે જ નહીં. ઉપયોગ જાગૃતિ હોય તો એના પક્ષમાં ના બેસે, જુદી જોઈ શકે, જુદી જાણી શકે. આ બધા ઘણા જ એના પાસા છે. એટલે વાણી અને વાણીનો પુરુષાર્થ બહુ મોટી વસ્તુ છે. એટલે કે છે કે જો પોતાની વાણી એટલે ફાઇલ એકની ટેપ રેકર્ડની ભૂલો અથવા એનો પ્રકાર, એની ખેંચ, એની પકડ, એના આગ્રહો ઉપયોગપૂર્વક જોતો થાય તો સામેવાળાની વાણીને ટેપ રેકર્ડ તરીકે જાણી શકે. એટલે અમે કોકોક વાર આવા પ્રયોગો મૂકેલા. એક પ્રયોગમાં એવું મૂકેલું કે હે દાદા ભગવાન, આ ફાઇલ એકની ટેપ રેકર્ડમાં જે જે ભૂલો રહી છે, જે જે ભૂલો થયા કરે છે આખો દિવસ, એના જોવા જાણવાની અને ઉપયોગપૂર્વક વાણીને જોવાની શક્તિ આપો. અને બીજા પ્રયોગમાં એવું મૂકેલું કે સામેવાળાની વાણી નીકળે છે ને અસર થાય છે તે વખતે એને વિજ્ઞાનથી જોવાની શક્તિ આપો. હા બરાબર. હા. અને ઘરના વ્યવહારમાં અને નજીકના વ્યવહારમાં તો બહુ જ ખબર પડ્યા. ભાઈઓને પણ ખૂબ જ થાય છે, પણ બહેનોની પ્રકૃતિમાં તો ખાસ ઉપયોગ મૂકીને જોવું કે શબ્દની અસર તો આખી જિંદગી જતી નથી, વર્ષોના જાય, પણ પેલો હબદ અને હબદની અસર રહે. શું રહે? અસર રહે. હા, એટલે આ ત્યાં પોતાની વાણી જોવાની અને સામેવાળાની વાણીને ટેપ રેકર્ડ તરીકે જોવાની, એ બધો પ્રયોગ કામમાં આવે. બરાબર, ખૂબ સરસ. દીપકાનંદજી કહ્યું એ સાચું જ છે કે અંદર જે બધી અસરો થાય છે, બહાર કોઈ અસર કરતું નથી આપણને. એટલે અંદર જે બધું ઊભું થયું આપણી અંદર, તે જ આપણને અસરો કરે છે. બિલકુલ સાચી વાત છે, એને પણ જોવા જાણવાનું છે, પણ આ આખો પ્રયોગ છે. શું છે? હા, પ્રયોગ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. મહાત્મા જ હાજર છે. બોલો બોલો. સરસ 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 સાહેબ. આમાં એવું છે દાદા ભગવાન કે અર્પણતા કોને કેવા, અર્પણતા આપણે બોલો એટલું જ છે પૂછવાનું. અર્પણતા કોને કહેવાય? પછી એમાં દાદા ભગવાન કહે છે કે પૂતગલના ગલન વખતે, પૂતગલનું ગલન થતી વખતે આ મારું ન હોય એમ નિરંતર રહે તો તેને અર્પણતા કહેવાય. હવે અર્પણતાનો ભાગ સમજાવો ને સાહેબ થોડો. જેવી રીતે સમર્પણની વાત કરી શરૂઆતમાં, સત્સંગની શરૂઆતમાં, એ જ અર્પણતાની છે. સમર્પણતા કહો કે અર્પણતા કહો, અપેક્ષાથી એને જુદી જુદી રીતે જોઈ શકાય છે. એક અપેક્ષા છે કે જો એક વાર મેં મન વચન ને કાયા, નામ અને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ, સાતે પોટલીઓ જો સોંપી દીધી છે વિતરાગ પ્રભુના પરમાત્માના એમ પાસે કે એના ચરણોમાં, તો પછી રહેવું જોઈએ. પણ સમજ સ્વરૂપે મૂળ મારું નીકળ્યા પછી પણ આખો દિવસ ડિસ્ચાર્જ મારું આપણને અસર કર્યા કરે, રહ્યા કરે, કારણ કે ઉપયોગથી એને કાઢવું પડે, પુરુષાર્થ મુક્તિને કાઢવું પડે. જ્યાં જ્યાં મારા વાળો ભાગ ડિસ્ચાર્જમાં આવે છે ત્યાં નોય મારું ઉપયોગ મૂકી મૂકીને કાઢવું પડે. એટલે એક અર્પણતાનો અર્થ આ થયો. બીજો અર્પણતાનો અર્થ એ થયો કે દાદા ભગવાનને અર્પણ કરી દીધા પછી એ પોટલા પાછા આપણે લાવાય ખરા? આપણે મરજીથી, પણ આપણે બધા મહાત્માઓ સગવડિયા લઈ લીધા છે અને લઈ રાખીએ છીએ પાછા. હોપવું હોય તારે હોપીએ કે જે ગો ટુ દાદા ભગવાન, અને નહીં તો પાછું મારે મારા મન પ્રમાણે કરવાનું. એટલે પોટલું મારું શું થયું? પોટલું મારું ખાલી શબ્દથી નથી, હું મારા મનનું સાંભળીને ચાલું છું, મારી બુદ્ધિનું સાંભળીને ચાલું છું, મારા ચિત્તને ફર્સ્ટ ક્લાસ મજા કરાવું છું, પતંગો ઉડાડાડાવું છું, ફલાવ ફરવા, બધું બધાય પોટલા જોડે હું મારા પણાથી રહું છું અને પછી બોલું છું કે મારું ન હોય લેવાની કરે, વાપરવાનું બધું અને કહેવાનું મારું ન હોય.
એનું હોય તો પરમિશન ના લેવી પડે લેવી જ પડે એટલે આમાં શું બધી ભૂલ થઈ જાય છે સાહેબ કોને ના કઈ નહીં હળવાશથી લેવાનું હાજી સાહેબ કોને હાજી પણ મૂળ વિતરાગ ભગવાન તો અર્પણ એટલા માટે કરાવે છે કે હવે આ બધું અર્પણ કર્યું તો હવે તમે શુદ્ધાત્મા ને આ કશું તમારું નથી માટે તટસ્થ ભાવે નિર્મમત્વ ભાવે એને જુઓ જાણો અને એનું શુદ્ધિકરણ કરાવી દો શુદ્ધિકરણ કરાવો બરોબર છે એક સેટ ખબર પડી પછી આજે તત્વબુદ્ધિ છે ને તત્વબુદ્ધિ એ જ આપણી શુદ્ધાત્મા બુદ્ધિ છે બુદ્ધિ તત્વબુદ્ધિ એક્ઝેક્ટનેસમાં હોય નહીં બુદ્ધિ છે માટે તત્વબુદ્ધિ કોને લાગુ પડે ના એ ભલે હું સમજી ગયો તમારી વાત પણ બુદ્ધિ હંમેશા અહંકારના મીડિયમમાંથી આવતો ઇનડાયરેક્ટ પ્રકાશ જો હોય તો એક બુદ્ધિ થાય ના નથી કહેતો તત્વ બુદ્ધિ કરતા તત્વ દ્રષ્ટિ હોય છે શું હોય છે હા દ્રષ્ટિ તત્વને જોઈ શકે છે તત્વ દ્રષ્ટિ થઈ શકે છે તત્વ એટલે એને એને ટેકો કરે સમ્યક હોય પૂરેપૂરી સમ્યક થાય પણ એક્ઝેક્ટલી તત્વ સ્વરૂપે ના થઈ શકે કારણ કે બુદ્ધિ ત્યાં સુધી જ હોય જ્યાં સુધી ઇનડાયરેક્ટ હોય એટલે દાદાએ કીધું અમે અભૂત છીએ અમારા બુદ્ધિ જ નથી અમે ડાયરેક્ટ લાઈટ થી ચાલીએ છીએ શું ચાલીએ છીએ ડાયરેક્ટ લાઈટ થી જ્ઞાનનો પ્રકાશ એ ડાયરેક્ટ લાઈટ થી ચાલીએ છીએ અને ડિસ્ચાર્જ અહંકારના મીડિયમમાંથી આવ જરાક પણ હોય તે પછી જરા બુદ્ધિ કહેવાય છે ઇનડાયરેક્ટ કહેવાય છે શું કહેવાય છે ઇનડાયરેક્ટ બુદ્ધિ સમ્યક થયેલી છે સમ્યક બુદ્ધિ મને તો આવું સમજાય કે તત્વ દ્રષ્ટિ એ વધુ યોગ્ય શબ્દ છે તત્વ બુદ્ધિ કરતા પણ એ બધી એકેડેમિકલી લોકોની ચર્ચા છે પીએચડી વાળા ભેગા થાય બધી વાતો કરે આપણે શું આપણે તો સીધી વાત કરવાની કાલે હામે વાળા ઉકળેલો હોય છે અકળાયેલો હોય છે ત્યાં શુદ્ધાત્મા તત્વ દેખાય છે કે નહીં દેખાતું જુઓ ને જોયું એ આપણી તત્વ દ્રષ્ટિ બહુ થઈ ગઈ યાર દાડા પ્રસંગમાં રહેતો દસ પ્રસંગમાં રહેતો બરોબર વાતો મોટી મોટી કરે બધા હા જી સર પછી દાદા તો એવું કેતા હતા કે અમને ગમે એટલું ભર સભામાં અપમાન કરે ભર સભામાં ગાળો બાંધતો હોય ભર સભામાં અમારો વિરોધ કરતો હોય કાન કાપતો હોય હાથ કાપતો હોય તોય અમને એની અંદર શુદ્ધ જ દેખાયા કરે બરોબર બેસાડી ને પછી પેલા એ દોઢ બે કલાક સંતે દે કરી કટાક્ષવાણી માં દાદા નું એક રૂવાડું હલ્યું નતું અને દ્રષ્ટિમાં એ કઈ ફેરફાર નતો થયો બીજી એક જગ્યાએ દર્શન કરવાના દીધા કાઢી મૂક્યા તોય દાદા એ પછી આયા અને એક પટેલ ભાઈ એ સત્સંગ કર્યો કે દાદા આ ચાર કોડી નો માણસ તમને ઓળખતો નથી ને આવું કરે તો ચલાવી લેવાનું આમ તેમ બરોબર ઉકળાય તો કે હું હતો એટલે તમે બધા સંયમમાં રહી શક્યા નહીં તો રહી શકતા નહીં અમારે તો શું બન્યું એની કિંમત નથી અમારે તો શું ઉપયોગ કેટલો રહ્યો સંયમ કેટલો રહ્યો તેની કિંમત છે વિતરાગોને અમારે કાન કાપતો હોય ગાળો બાંધતો હોય હાથ કાપતો હોય તો અમને અંદર શુદ્ધ જ દેખાય કે છે એટલે એ તો બધા સત્સંગના વાક્યો એમના અનુભવ પ્રમાણ અને ચારિત્ર પ્રમાણથી નીકળેલા છે મફતમાં નીકળેલા નથી આપણે ચારિત્ર એટલે કે વર્તનામાં એટલે હાજર કેટલું થાય છે એ થર્મોમીટર જોડે રાખીને જોયા કરવું હાજર રહીને અનુભવમાં આવ્યા પછી રહે છે ખરી કઈ પછી દાદા આગળ કહ્યું કે આવો શુદ્ધ ઉપયોગ તમને 2-5% રહે તો બહુ થઈ ગયું હા બસ 2-5% રહે તો બહુ થઈ ગયું સાહેબ બહુ થઈ ગયું બરોબર છે સાહેબ બહુ એટલે આ ડિપ્રેશન કરવા માટેની વાત નથી ના ના સાચી વાત છે વળી બરોબર વિતરાગો એક પણ શબ્દ વ્યર્થ બોલતા નથી ના
એમની વાણી સહેતુક અને વચનબળ વાળી હોય છે, તો આ સત્સંગ પાછળનો એમનો હેતુ શું? બરોબર છે, સરસ સરસ સરસ, બરોબર, ક્લિયર, બરોબર, ક્લિયર 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 સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ દીપક, જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ, જય સચ્ચિદાનંદ. આનંદ શેલીચાંદી, આપણો ટાઈમ થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો. ગીતાબેન, ત્રિમંત્ર ફોલો કરજો. હા જી. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, વસાયાણમ, નમો વસાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમકારો, સવ પાવપણાસનો, સવ પાવપણાસનો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પદ્મમ હવૈ મંગલમ, પદ્મમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સંજી સાહેબ જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને, સર્વે મહાત્મા જય સચ્ચિદાનંદ. અંદર રહેલા શુદ્ધાત્મા દાદા ભગવાનને વંદન. અને આ સ્વાધ્યાય યાત્રામાં કંઈક એવી વાણી નીકળી ગઈ હોય તો પ્રતિક્રમા. સ્વાધ્યાયનો છે, ત્રણ વાગે હિન્દી સત્સંગ, સાડા ચારે કવિરાશ્રીના પદો અને આરતી, સાડા છએ યુથ ફોરમ, પોણા આઠે જુનિયર જુનિયર ફોરમ, નવ વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ, ને બીજો એક અનુભવ સાંભળવા અવશ્ય પધારજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.